આમ તો સામાન્ય રીતે ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વધુ ને વધુ ટોળા એકઠા કરતા હોય છે, પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવા પણ છે કે જેઓ તમામ સગા સંબંધીઓને આ ચૂંટણી પ્રચારથી દૂર રાખી માત્ર પોતે એકલા જ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ તો સામાન્ય રીતે ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વધુ ને વધુ ટોળા એકઠા કરતા હોય છે, પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવા પણ છે કે જેઓ તમામ સગા સંબંધીઓને આ ચૂંટણી પ્રચારથી દૂર રાખી માત્ર પોતે એકલા જ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જી હા, તે છે ડીસાના પૂર્વ નગરસેવક અને અત્યારે વોર્ડ નંબર 11માં અપક્ષમાંથી ચૂંટણી લડી રહેલા સાદિકભાઈ શેખ. સાદિકભાઈ ગત વખતે પણ તેમના વોર્ડમાંથી સૌથી વધુ મત મેળવી વિજેતા બન્યા હતા. સાદિકભાઈ આમ તો સેવાભાવી વ્યક્તિ છે અને આ વિસ્તારમાં કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ એવી નહીં હોય કે જેમણે સાદિકભાઈએ મદદ ન કરી હોય, અને એટલા માટે જ લોકો તેમને સર્વસંમતિથી દર વખતે ચૂંટણીમાં ઊભા રાખે છે. આ વખતે પણ આમ તો સાદિકભાઈની ઈચ્છા ન હતી, પરંતુ તેમ છતાં લોકોની માંગણીને ધ્યાને રાખી તેઓ ફરીથી અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અત્યારે પણ સાદિકભાઈ એકલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર સાથે જોડાતા લોકોના ધંધા રોજગાર બગડતા હોય છે. એક અઠવાડિયા સુધી સતત નાના અને સામાન્ય માણસના ધંધા રોજગાર બગાડી ચૂંટણી પ્રચાર કરવો તે યોગ્ય બાબત નથી, માટે તેઓ તેમના સગા સંબંધીઓને પણ ચૂંટણી પ્રચારથી દૂર રાખે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એ લોકો ઉમેદવારને ચાહે છે એ લોકોના કામ સારી રીતે કરી શકે છે, અને જેના પર વિશ્વાસ છે તેને લોકો ચોક્કસ મત આપીને જીતાડે છે. ચૂંટણીમાં મારે આ વખતે 2021 ચૂંટણીમાં આવવાનો ઈરાદો ઓછો હતો, પણ મારી સમાજની બધાની ઈચ્છા મરજી હતી કે સાદિકભાઈ આ ફેરે 2021ની ચૂંટણી લડો, એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધવી છે. અને જે બી કામ અધૂરા કાર્ય છે એ અધૂરા કાર્ય આપણે પૂરા કરી આપવા એમને ખાતરી આપી છે. મેં ચૂંટણીમાં 2015માં બી મારી સમાજની લોકચાહના હતી કે સાદિકભાઈ આપ રાજકારણમાં આવો તો અમારા માટે સારું છે, અમારા વોટ માટે, અમારા વોટર માટે સારું છે, એટલા માટે કરીને હું ચૂંટણીમાં 2015માં આવ્યો. હા, હું 2015માં બી એકલો ફરતો હતો, અત્યારે 2021માં બી એકલો ફરતો હતો કે બીજા ઘણા બધા મારા સાથે આવવાનું કહે છે, પણ હું એમને ના જ પાડું છું કે બીજાના ધંધા રોજગાર મજદૂરી એમના ખરાબ થાય. 8-8, 10-10 દિવસ રાતે 12-12, 1-1 વાગ્યા સુધી ફરવાનું હોય છે, બીજા દિવસે એમને કામ ધંધામાં જવાનું એમને તકલીફ પડે, એટલા માટે હું એટલો જ ફરવાનું પસંદ કરું છું. સંદેશ એ જ આપવા માગું છું કે જે બી વોર્ડ નંબર 9ના અમારા અધૂરા કાર્ય છે એ પૂરા કરવાના, જે પાણી ગટર રોડ લાઇટના જે અધૂરા બાકી રહ્યા છે એ કાર્ય અમારે પૂરા કરવાના છે. સંજય સિંહ રાઠોડનો રિપોર્ટ, SN ન્યૂઝ, બનાસકાંઠા.